અમારું એક કુટુંબ છે હું કોઈને વાત ન કરે પોતાના કુટુંબ પણ હું કરીશ એટલે અમારે અંદર અંદર ઝઘડા થયેલા હે મારા કાકાના દીકરાને એમને બધા એટલે અમે અપૈયા લીધેલા છે એટલે એકબીજાનું ખાવા નહીં એમ ઘણા સમયથી વર્ષો પહેલાં એટલે હજી અમને બીક લાગે છે કે માતાજી નડશે અમને એમ અપયા એકબીજાનું ખાવા નહીં હવે અપયા લીધા હે તો એ મારા દીકરો અમે અરે બેહી ખરા એ ફરવા જઈએ પડે એકબીજાનું ખાવા નહીં આ નિયમ અમારો માતાજી નડે એમ ઘણા વર્ષો તેમને બીક લાગ્યા રાખે મારા કાકાનો દીકરો હું ને એક અમારે દસુ બાદ દરબારથી ચાલા અમે ગયા આવું ફરવા માટે તો વચમાં એક હોટલ આવી તમે બેઠા જમવા માટે તો કંઈક અગિયારસો રૂપિયાનું બિલ થયું એટલે મેં તો હું આપી દો મારા કાકાનો દીકરો કે તારું હું ન ખવું એ કે હું આપી દઉં મેં મારે તારું ન ખવાય કીધું મેં દરબાર હવે તમે દઈ દો તે અમતા અમતા દરબાર અગિયારસો રૂપિયા આપ્યા લેવા દેવા આજ જ પડીને ત્યાં બીજી હોટલ આવી રાતે વારું કરવા બેઠા બારસો પણ બિલ થયું અમે દરબાર અમારે એકબીજાના અપાયા છે એકબીજાનું ખવાતું નથી તમે દઈ દો દરબારે બીજા બારસો રૂપિયા આપ્યા ખબર પડ્યું ચા પાણી નાસ્તો કર્યો ત્રણસો રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાના અપાયા છે ખવાતું નથી હવે તમે દઈ દો અને દરબારનું મગજ જીવ મને કે ગઢવી આજથી હું તમારો અપાયેલો હોય કરું મારા દીકરા ભેગા બેહો છો ભેગા ખાવશો માં પૈસામાં આવા કેવા પૈ પાછા એમ અમારા અપયા કોકને માન નાખે અને મેં જિંદગીમાં આનંદની વાતો કરી છે દુઃખની વાતો મેં કોઈથી કરી જ નથી મેં પોઝિટિવ વિચાર રાખ્યા નેગેટિવ વિચાર કોઈથી કર્યા જ નથી આ લોકડાઉનમાં એક રિંગ વાગે છે મોબાઈલમાં કે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો આરોગ્ય કેન્દ્રમાં જાણ કરો હવે હા બોલજો પહેલાં ઘરે જાણ કરાય કે પહેલાં આરોગ્ય કેન્દ્રમાં જાણ કરાય હમણાં મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા ઇન્ટરવ્યુ કે એક તમે દાન કરી દીધું બધું બધું હા તો તમે દાન કર્યું એક સગારસા શેઠે દાન કર્યું હતું કે તો તમારામાં શેઠમાં કંઈ ફેર ખરો થોડોક ફેર છે કે શું સગારસા શેઠે પોતાના દીકરાને ખાંડીને દાન કર્યું હતું અને મેં લોકોની પત્ર ખાંડી દાન કર્યું ખાંડું બે એ પાકે પાકું છે હું કારણ કે મફત જો ખોટી વાતો કરીને પૈસા લઈ લેવા પત્ર જ ખાંડી કહેવાય હું તો માનું ખબર નથી એટલે હાલ રાખે છે અને પણ લોકડાઉનમાં મેં જોયું શરૂઆતમાં માણસો બહાર નીકળતા નહોતા જે મરદ માણસો હતા ને જેમ કહે છે ચંદ્રમાં જવું એ ભરના દીકરા ચોકમાં નહોતા હોતા મેં જોયું લોકડાઉનમાં ઘણું બધું ડાઉન થઈ ગયું છે એમાં સૌથી વધુ ડાઉન થઈ ગયા બિચારા કલાકાર હા ગાડીઓ મંડાય ગીરું મૂકવા મને ખબર ન હોય મને ખબર હોય ચિંતા થાય મને નાના નાના કલાકારની તબલાવાળા મંજિરવાળા બેન્જવાળા સાઉનવાળા આ લોકોને મને ચિંતા થાય કારણ કે મને તો કોઈ પચાસ હજાર રૂપિયા ઉછેર નહીં આપશે પંદર હજાર રૂપિયા કોઈ ઉછેર નહીં આપે આ મુદ્દો છે એટલે ઘણી બધી આમ શું કહેવાય એક દુનિયા થંભી જઈ આશાની વાત કરું પણ એક વાત કદું કે જ્યારે મહાભારતના યુદ્ધ થતા ને મહાભારતનું યુદ્ધ રામાયણ ત્યારે ગદા આમ આમે માથી ધ્વનિ પેદા થતી ધ્વનિ પેદા થતી એમાં ઘણા બધા માણસો હતા ધ્વનિથી આવી ધ્વનિ થતી કદાળની પછી જ્યારે યુદ્ધ શરૂ થાય એટલે કહેવામાં આવતું કે પબ્લિક એવા અહીંયા આજુબાજુમાં પબ્લિક બહાર નીકળતી નથી દિવસે બધી ઘરમાં વહી જતી કારણ કે ક્યારે કયું બાણ કોને વાગી જાય તો આ આ કોરોનાનો જોયો ને કોરોનાનો પછી મને એવો કદાચ માં ભગવતી કોઈ રાક્ષસને મારતી હશે ઉપર એના યુદ્ધ કરતી હશે એના હિસાબે એની કોઈ ધ્વનિથી આવું કોઈ વાયરસથી આ માણસો મરતા હશે કદાચ પરમાત્મા ભગવતી મા કોઈ રાક્ષસને મારતી હશે કારણ કે એક વખત દુનિયા સ્તંભી જતી આપણી મેં જોયું એક એક દિવસ એવો આવ્યો હતો કે બધાએ પડ્યા બધા રોકી ગયા ત્યાં એમાંથી હવે હું તમને બહાર કાઢવા માટે આવ્યો છું લોકડાઉનમાંથી કોરોનાને બિલકુલ ભૂલી જાય છે હું એમ નથી કહેતો રોગ નથી બીવાનું પણ બીવાનું નહીં પણ સાવચેત રાખવાની બીવાથી જ માણસો મળી જાય સાવચેત રાખજો એટલે હું તમને આ ઘરે બેઠે બેઠે આનંદ તમે કરો મારી વાતો સાંભળો જે મને આવડે છે કારણ કે હું નાની માં નથી મારી પછી તમે કોઈ જ્ઞાનની આશા રાખતા નહીં કારણ કે મેં કોઈ કોઈ અજ્ઞાની મારા દુનિયામાં જોયો જ નથી તે સુધી આ તમે બધા બેઠા છો જ્ઞાની જ છો આમાં તમે કોઈ અજ્ઞાની છો જ નહીં આમાં બધા જ્ઞાની છો હું તમને દાખલો આપું પ્રૂફ હું તમને એમ કહું તમે મને વીસ લાખ રૂપિયા આપો તો મને આપશો ના અજ્ઞાન કહેવાય ખબર પડે કે ન અપાય અપાય કે ન અપાય હારું નબળું આટલી ખબર પડે એ જ જ્ઞાન છે બીજી કોઈ વાત છે જ નહીં જ્ઞાનની મુદ્દો એ છે સાહેબ મને હમણાં એક બેને સલાહ આપી કે કબા તમે ડવ હાબુથી ના હોય કે રૂપાળા થઈ શું કે બેનું ડવ હાબુ ખાઈ જવું ને તોય રૂપાળો નહોતો કંપનીના કલર આવી પેલા ભગવાને છેલ્લે મને બનાવી ભગવાનને પછી બે વાર હાથ ધોયા હતા કે ખબા આવી ગયા છે બની નાખો એમ મને બનાવતા લગભગ એમ કે અઢી ત્રણે વાર ભગવાન લાગ્યા હતા દુઃખની વાત છે નોકરા પણ કરી આવી બે ચાર તમને દુઃખની વાત સાંભળવું પાછી તમારા માટે આનંદની છે મારી માટે દુઃખની છે મને એક ભાઈ કીધું કે કુપા હાથ ધોવાના દસ વખત સેટું ભરવાનું લોકડાઉનમાં બધાથી કે મરી જઈશું એ તો ભાઈ બીવરાવો છો નહીં અમારા ઘરમાં મરવાની પ્રથા પહેલાંથી આવી લે કીધું મારા દાદા મરી ગયા મારા બાપુ મરી ગયા હું મરી જઈશ તમે બધા જીવજો

હું ધૂપ બનવું તું સુગંધ લેજે ના તું ધૂપ બેન આપણે સુગંધ બેઠા બેઠા આપણે લેવા કોઈ દી નહીં સુગંધ લેવાની કોકની હમણાં હું હળવાથી નીકળ્યો તો મદારી બેઠો હતો મદારીની એક માસ્ટરી છે ભાઈ ઓળખી જાય કોણ દરબાર છે કોણ કર્યું છે તો બને ઓળખી જ રામ રામ દરબાર રામ રામ કયો ગામ બાપુ હરમડા કોના દીકરા છો દરબાર ચંદુભાનું ચંદુભાની વાત ન થઈ શું કર્યું એને પાછું કઈ કર્યું નથી કે પણ મળત માણસ હતો એના ઘરે રોટલા કાધેલા પચાસી નોટ હાથમાં આપેલી રજવાડું હતું એ શું લેવા ખોટું બોલેશ તું તો કીધું રજવાડાની વાત કરીશ વીવરા પહેલા અમારા ગામમાં અજવાડું નહોતું કીધું હમણાં હમણાં આવી ખોટું નહીં બોલવાનું કીધું અમારા ઘરમાં પચાસી નોટ હાથમાં આપી અમારા બાપે અમને કોઈ દર નહીં આપે તને પચાવી આપ્યા અમારા બાપાને મને ઓળખી કોઈ દી ખોટી વાત કરવાની અમારા ઘરમાં આવી ગીધું પછી એ ખેલ આવ્યો જો મધારી તને મુઠ્યું આમ પછી પૂછે તમને મને માણસો કે નાક દાદાને તમારે એક તો કેવું જ પડે પછી પૂછે પાંચ આપો છો કે બાપુ દસ તમારે એક તો કહેવા જ પડે મારો વારો આવ્યો મને કે બાપુ મને માણસો કે નાક દાદાને મેં તને માની માનીશ કીધું બાપુ પાંચ આપો છો કે દસ મેં સો રૂપિયા ક્યારે બી તું પગાર થાય તારે પછી ચાલુ કર્યું એ આ નાગ જો જંગલમાં ભેગો થઈ જાય તમને એક તમે હવે નાગદાદાના દર્શન માટે ચારાના આઠાના રોપિયો જે તમારી ઈચ્છા હોય તે નાગદાદાના ના દૂધ માટે આપો નાના નાના બાળકો તાળે બજાવો ચરમારિયા બાપો એ આને આંધળી સાંકળ કહેવાય રાત્રે કાળી ચૌદના દિવસે તમારા પગમાં વેઠે જાય એનો ખૂન તમારા પગમાં લાગ્યો સોમનામા તમારો પગ ચડી જાય ભાઈ પછી પોશીપોશી કે વાટનું ઘાટનું ચોરાનું ચકલાનું આજુનું બાજુનું ઉપરનું નીચેનું દેશનું વિદેશનું દોષનું દુશ્મનનું કરેલું કાર્યલું કુટુંબનું કલેશનું કાઢી નાખો તો મધર નદીકાને માન કે ને માને તો 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 માન જ પડે ને કીધું મધર નદીકાને ઉગમન નદીકાને માન જીકિતુ તી મધર નદી ગીમથી ગા કોલી કે આપડે ભરી જાય છે આની પાસે માથે કૂટ ન કરે બરો મે કે તમે કરીશું અમે આ જેમ કરો તો તમે જેમાંથી કરો હું ગઢવી ગઢવી છે અદભુત ગ્રાતિ છે હમણાં એક કલાકાર આયતી અઢી વાગ્યા બહાર નીકળ્યો અને હામે આવી ગયું ભૂત અને કલાકાર ખરો ભૂત આવી ગયું એટલે કલાકાર ખરો ને ગયો એ ચાલુ કર્યું જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કે પૈસ તેવું લોક ઉજાગર ભૂતે એક ફળકો માર્યો અને ભૂતે હામો ચાલુ કર્યું રામ દૂત અતુલત બોલે ધામા આંજની પુત્ર પવન સુતનામા કે હનુમાન ચાલીસા તુલસીદાસ દેખાય ને કે કલાકાર ક્યાં તેને બીજી સ્તુતિ બદલાઈ કે શ્રી શક્તિ કેરો સા જડા પર ગંગ વહે દિન રાત પોતે પાછો ફાડો કે મેં ચાલુ કર્યું કાર્તિક ગણેશ ના બાળ માં યાર ધાંગની ના કે પ્રદીપ ગઢવી લખ્યો ને લો ભૂત કે તમે કોણ છો કે ગઢવી તને એમ શું મરી જાય તો સ્તુતિ ભૂલી જાય સુઈ કે અમે મરી જઈએ તો માન નથી ભૂલતા સાહેબ